દેવી સુક્તમ. ઓમ અહં રુદ્રેભિર્વસુભિશ્ચરામ્યહમાદિત્યૈરુત વિશ્વદેવૈઃ અહં મિત્રાવરુણોભાભિભર્મ્યહમિન્દ્રાગ્ની અહમશ્વિનોભા. મહર્ષિ અંભૃણની પુત્રીનું નામ વાક હતું. તે મોટી બ્રહ્મજ્ઞાની હતી. તેણે દેવી સાથે અભિન્નતા, એકતા પ્રાપ્ત કરી લીધી હતી. તેના આ ઉદ્ગાર છે. હું સચ્ચિદાનંદમયી સર્વાત્મા દેવી રુદ્ર વસુ આદિત્ય તથા વિશ્વદેવોના રૂપમાં વિચરું છું. હું જ મિત્ર અને વરુણ બંનેને, ઇન્દ્ર અને અગ્નિને તથા બંને અશ્વિની કુમારોને ધારણ કરું છું. અહં સોમમાહનસં બિભર્મ્યહં ત્વષ્ટારમુત પોષણં ભગમ્. અહં દધામિ દ્રવિણં હવિષ્મતે સુપ્રાવ્યે યજમાનાય સુન્વતે. હું જ શત્રુઓનો નાશ કરનારા, આકાશમાં વિચરનારા દેવતા સોમને, ત્વષ્ટા પ્રજાપતિને તથા પૂષા અને બગને પણ ધારણ કરું છું, જે હવિષ્યથી સંપન્ન થઈને દેવતાઓને ઉત્તમ હવિષ્યની પ્રાપ્તિ કરાવે છે તથા તેમને સોમરસ વડે તૃપ્ત કરે છે. તે યજમાન માટે હું જ ઉત્તમ યજ્ઞનું ફળ અને ધન આપું છું. અહં રાષ્ટ્રે સંગમને વસો નાંચિકેતુષે પ્રથમા યજ્ઞાનાં તાં મા દેવા વ્યદદુ પુરુષ્ટ્રા ભૂરિસ્તાત્રાં ભૂર્યા વેષયંતે. હું સમસ્ત વિશ્વની અધીશ્વરી, પોતાના ઉપાસકોને ધરની પ્રાપ્તિ કરાવનારી, સાક્ષાત્કાર કરવા લાયક પરબ્રહ્મને પોતાનાથી અભિન્ન રૂપે જાણનારી અને પૂજનીય દેવતાઓમાં મુખ્ય છું. હું પ્રપંચ રૂપે અનેક ભાવોમાં રહેલી છું. સગળા ભૂતોમાં મારો પ્રવેશ છે. અનેક સ્થાનોમાં રહેનારા દેવતાઓ જ્યાં ક્યાંય પણ જે કાંઈ પણ કરે છે તે બધું મારા માટે કરે છે. મયાસો અન્નમત્યો વિપશ્યતિ યઃ પ્રાણિતિ યૈઃ શૃણોત્યુક્તમ્. અમંતવો માંતવ ઉપક્ષીયંતિ શ્રુધિ શ્રુત શ્રદ્ધિવંતે એ વદામિ. જે કોઈ અન્ન ખાય છે તે મારી શક્તિથી જ ખાય છે, કારણ કે હું જ ભોગતા શક્તિ છું. આ જ પ્રમાણે જે જુએ છે, શ્વાસ લે છે તથા જે કહેલી વાત સાંભળે છે તે મારી જ સહાયથી ઉક્ત સર્વ કાર્યો કરવામાં સમર્થ હોય છે. જેઓ મને આ રૂપમાં જાણતા નથી તેઓ નહીં જાણવાને કારણે દીન દશાને પ્રાપ્ત કરી લે છે. હે બહુશ્રુત, હું તમને શ્રદ્ધાથી પ્રાપ્ત થતા બ્રહ્મતત્વનો ઉપદેશ કરું છું, સાંભળો. અહમેવ સ્વયમિદં વદામિ જુષ્ટં દેવેભિરુતમાનુષેભિઃ. યં કામયેતંતમુગ્રં કૃણોમિ તં બ્રહ્માણં તમ ઋષિં તમ સુમેધાં. હું પોતે જ
દેવતાઓ અને મનુષ્યો વડે સેવાયેલા આ દુર્લભ તત્વનું વર્ણન કરું છું. હું જે જે મનુષ્યોનું રક્ષણ કરવા ઈચ્છું છું તેમને બધા કરતાં વધુ શક્તિશાળી બનાવી દઉં છું. તેમને સૃષ્ટિના રચનારા બ્રહ્મ, પરોક્ષ જ્ઞાનથી સંપન્ન ઋષિ તથા ઉત્તમ મેધા બુદ્ધિશક્તિથી યુક્ત બનાવું છું. અહં રુદ્રાય ધનુરાતનોમિ બ્રહ્મદ્વિષે શરભે હંતવાઓ અહં જનાય સમદં કૃણોમ્યહં દ્યાવા પૃથ્વી આવિવેશ. હું જ બ્રહ્મનો દ્વેષ કરનારા હિંસક અસુરોનો વધ કરવા માટે રુદ્રનું ધનુષ્ય ચડાવું છું. હું જ શરણાગતોના રક્ષણ માટે શત્રુઓ સાથે યુદ્ધ કરું છું તથા પૃથ્વી અને આકાશમાં અંતર્યામી રૂપે વ્યાપ્ત રહું છું. અહં સુવે પિતરમસ્ય મૂર્ધન્ મમ યોનિ રપ્સ્વા અંતઃ સમુદ્રે તતો વિતિષ્ઠે ભુવનાનો વિશ્વોતામૂન્યામ વર્ષ્મણોપસ્પૃશામિ. હું જ જગતના પિતારૂપ આકાશને સર્વના અધિષ્ઠાન સ્વરૂપ પરમાત્માની ઉપર ઉત્પન્ન કરું છું. સમુદ્ર સમસ્ત ભૂતોના ઉત્પત્તિ સ્થાન પરમાત્મામાં તથા જળ બુદ્ધિની વ્યાપક વૃત્તિઓમાં મારે કારણે કારણરૂપ ચૈતન્ય બ્રહ્મની સ્થિતિ છે. તેથી જ હું સમસ્ત લોકમાં વ્યાપ્ત રહું છું તથા તે સ્વર્ગલોકનો પણ પોતાના શરીરથી સ્પર્શ કરું છું. અહમેવ વાત ઇવ પ્રવામ્યારભમાણા ભુવનાનિ વિશ્વા પરો દિવા પર એના પૃથિવ્યૈ તાવતી મહિના સંબભૂવ. હરિઃ ઓમ. હું કારણરૂપે સમસ્ત વિશ્વની રચના કરવાનું શરૂ કરું છું ત્યારે બીજાઓની પ્રેરણા વિના પોતે જ વાયુની જેમ ચાલું છું. સ્વેચ્છાએ જ કર્મમાં પ્રવૃત્ત થાઉં છું. હું પૃથ્વી અને આકાશ બંનેથી પર છું. પોતાના મહિમાથી જ હું આવી થયેલી છું.